विधानसभा 17 ચાણસ્માના ઉમેદવાર દિનેશભાઈના બ્રાહ્મણવાડા ગામે ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે ખુલ્લું સમર્થન જાહેર કર્યું. આજ રોજ 17 ચાણસ્મા વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર દિનેશકુમાર ઠાકોરની સભા દરમિયાન સરપંચ સહિત અર્બુદા સેનાના કાર્યકરોએ અને તમામ જ્ઞાતિના લોકોએ દિનેશકુમાર ઠાકોરને ખુલ્લું સમર્થન જાહેર કરી તેમનું બહુમાન કર્યું હતું અને સપાગડી પહેરાવી વિશ્વાસ અપાવ્યો હતો કે બ્રાહ્મણવાડા ગામમાં છેલ્લા ઘણા સમયથી વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપને બ્રાહ્મણવાડા ગામમાંથી 70% મતો મળતા હતા, પરંતુ અમારા ગામના હાલના ધારાસભ્ય દ્વારા કેટલાક વિકાસના કામો ન કરવાના કારણે અમે સમસ્ત ગ્રામજનો આ વખતે કોંગ્રેસના ઉમેદવાર દિનેશજી આતાજીને સાથે હોવાનું જણાવી તેમને સમર્થન કરીએ છીએ, તેમ ગામના સરપંચે દિલીપભાઈ અને દિનેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. વધુમાં ગામના અને આ વિસ્તારના લોકલાડીલા વકીલ દેસાઈ રમેશભાઈ કાંજીભાઈએ ગ્રામજનોને જણાવ્યું કે હું ગામનો દીકરો તમારી પાસે બે હાથ જોડી વિનંતી કરું છું કે આ વખતે દિનેશભાઈ ઠાકોરને બ્રાહ્મણવાડા ગામમાંથી વધુ મતથી લીડ મળે તેવી વિનંતી કરી. બ્રાહ્મણવાડા ગામના દિનેશભાઈ ચૌધરીએ પણ વધુ મત ગામમાંથી મળશે તેવી ખાતરી આપી. કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ ઠાકોરે ખાતરી આપી કે ધારાસભ્ય બનીને આ મત વિસ્તારના તમામ અધૂરા વિકાસના કામો પરિપૂર્ણ કરીશ. જેનિશ પટેલ, ટીઓબી ન્યૂઝ ગુજરાતી, ચાણસ્મા. તમને એવું લાગે કે તમે આજે પાટણ જિલ્લાનો કોઈ પણ પોલીસ સ્ટેશન જોવો ને, તેમાં ચાર પાંચ ચૌધરી જોવા મળે એમાં એક બ્રાહ્મણવાડાનો તમને જોવા મળે. હવે આ મેદાનને અત્યંત આધુનિક કરવું, એના માટે અમે ગઈ સરકારમાં બહુ પ્રયત્ન કર્યા, પણ હું ગામના દિનેશભાઈ હતી ખાતરી આપું, દિનેશભાઈ ધારાસભ્ય બને કે ના બને, બનશે તો કરવાના જ છે, પણ નહીં બને તો પણ એમાં યથાશક્તિ દાન આપી તમારા ગામનું ગ્રાઉન્ડ બનાવશે એ હું ગામને ખાતરી આપું. બીજી વાત તો મુખવારી ની, આપણે વોટ્સઅપ ટીવી પર જોઈએ છે કાળા 300 નો બાટલો 1100 માં, કાળા 600 નો તેલ નો ડબ્બો 3000 માં, અને કોઈ બાકી જ નહીં રાખ્યું. નાનો પરિવાર તો અત્યારે જીવી શકે એવી કોઈ પરિસ્થિતિમાં જ નથી, એટલે આ વખત આપણે પરિવર્તન લાવવાનું છે. આ લોકો એક સૂત્ર લાયા કે ગુજરાત મેં બનાવ્યું, તો લંકા પણ રાવણે બનાવી હતી. તમે રામાયણની અંદર કોદાળ એવું વાંચ્યું કે રાવણને એવું લખ્યું કે લંકા મેં બનાવી, પણ રાવણનું એટલું બધું અભિમાન હતું કે રામની વાંદર સેના પડીને તે લંકા લૂંટી લીધી, આપણે આ વખત ચોણામાં લૂંટી લેવાનું હ. વિનંતી કરો કે આ બધા પ્રશ્નો હલ કરવા, તો 1 તારીખે 1 નંબરના બટન ઉપર મત આપશો એટલે એટલે બધા પ્રશ્નો ઓટોમેટિક હલ થઈ જશે. એક ધારાસભ્ય તરીકે એક એવા સરળ વ્યક્તિ છે, એમને જે આ પાઘડી પહેરાવી છે ચૌધરી સમાજ થી, એને આબરૂ આપણા રાખવાની હ અને આપણી આબરૂ એ. જય માતાજી. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના રજૂઆત કરેલી છે. બ્રાહ્મણવાડા કારોડા, બ્રાહ્મણવાડા લક્ષ્મીપુરા, બ્રાહ્મણવાડા વડાવડી, આ સ્ટેજ ઉપર વારંવાર રજૂઆત કરવા છતો ભાજપના કોઈ પણ કામગીરી અમારી સ્વીકારી નહીં, અમારી માગણી સ્વીકારી નહીં, એથી આખું કોમ નારાજ છે. એટલે અમે તમને પણ આ ત્રણ કોમ મૂકીએ છીએ. એક મહેસાણા ચાણસ્મા રોડ આજ સુધી મત વિસ્તારના ઉમેદવાર જોયું કે એમને એક કામગીરી નહીં થઈ. ચાણસ્મા મલોપ રોડ હાલની પરિસ્થિતિમાં જેટલા મેડલ પાસે આવી બાઈક ને પંચર થાય અને રસ્તો કાઢી દીધો હોય તો અમારી જે લાગણીઓ અમે બધી અમારા ધીરુભાઈ ને અને દિનેશભાઈ ને કોઈ છોડો આંદોલન ચલાવ્યું, એમને રજૂઆતો કરી, આ ગામ એમના અંગત હતું, તો અમારી રજૂઆતો એમને કોઈ અમારી વાત કોને ધરી નહીં. એટલે અમે બધા અમારી લાગણીઓ સ્વીકારી, એટલે અમે ભાજપની વિચારધારા હોવા છતો ઉમેદવારની ઉમેદવાર સારા ઉમેદવાર હોવાથી ઉમેદવાર તરફી અમે લાગણી રાખી અને એમને સહકારમાં ઉભા લઈએ, તો અમે બધા સહમતી હું આપી આપું. આજ સુધી 70% મત
અને ભાજપને અપાઈએ તો આ વખત 70% મત કોંગ્રેસને અપાવવામાં મારી સાથે કોંગ્રેસનું મોવડી મંડળ, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના સેવાદળના પ્રમુખ એવા લાલજીભાઈ અને ગુજરાતના સેવાદળના પ્રમુખ વિજયભાઈ મંચસ્થ સૌ આગેવાનો, સૌ પ્રથમ મારું સન્માન કર્યું, સ્વાગત કર્યું એ બદલ ગ્રામજનો તેમજ આજના આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ વિસ્તારની અંદર 146 ગામ આવે છે. આ 146મી ગામ અમે બ્રાહ્મણવાડાની અંદર આજે અમારો ચૂંટણી પ્રવાસ લગભગ પૂર્ણ કરવાના છે. ચૌધરી સમાજની આન બાન ને શાન એવી પાઘડી બંધાઈને મારું જ્યારે સ્વાગત કર્યું છે ત્યારે હું આપને સૌને ખાતરી અને પૂર્વક જણાવું છું કે તમારું જે કંઈ વિકાસનું કામ હશે એ ધારાસભ્ય થયા પછી બધા જ કામો આપણે સાથે મળીને કરીશું એવી ખાતરી આપું છું. સમગ્ર મત વિસ્તારની અંદરથી ખૂબ ઉમળકાભેર લોકો સ્વાગત કરે છે, સન્માન કરે છે. ગામોના ગામ તમારી માફક જનમેદની ભેગી કરી અને કોંગ્રેસને સમર્થન કરવાની વાત કરતા હોય ત્યારે આ વખત ચોક્કસપણે લાગી રહ્યું છે કે ચાણસ્મા વિધાનસભાની અંદર પુનરાવર્તન નહીં પણ પરિવર્તન થવાનું છે. અને આ પરિવર્તનની અંદર બ્રાહ્મણવાડા ગામ પણ જોડાય, બ્રાહ્મણવાડા ગ્રામ પણ મને આશીર્વાદ આપે, કોંગ્રેસને આશીર્વાદ આપે એ બી બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ. તમે તો સૌ સારી રીતે જાણો છો, સરપંચ સાહેબે બધી રજૂઆત કરી કે છેલ્લા 25-30 વર્ષથી જેને ચૂંટીને મેલ્યા એ આજ દિન સુધી ગામનો કેટલો વિકાસ થયો, ગામનું શું ટાંપું થયું એ તમે ને અમે સૌ સારી રીતે જાણીએ છીએ. એ એમની એમના ભાષણમાં એવી કોઈ નક્કર વાત નથી કરતા પણ ફક્ત ને ફક્ત એમના વડાપ્રધાનની જ વાત કરે કે અમારા વડાપ્રધાને આ કર્યું તે કર્યું. પણ હું એમને પૂછવા માંગુ છું કે તમે બ્રાહ્મણવાડા ગામ માટે શું કર્યું? ચારે બાજુ કોંગ્રેસનો પવન, કોંગ્રેસની લહેર, લોકોએ આ વખત મન બનાવી લીધું છે ત્યારે નક્કી લોકોએ નક્કી કર્યું કે આ વખતે વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં બોલાવેલી બેઠકમાં ઉપસ્થિત ભાઈ દિનેશભાઈ, આપણા મંચસ્થ સૌ આગેવાનો, એક એકના નામમાં લઈશ તો વાર લાગશે, કદાચ કોઈકનું નામ ચૂકાઈ જાય. મેં આજ ત્રણેક મિત્રોના ભાષણ સાંભળ્યા અને એની ઉપરથી એમ લાગ્યું કે આ વખતે જે કોંગ્રેસે વાત મૂકી છે કે પરિવર્તન, એટલે પરિવર્તનનો પવન ફૂંકાણો હોય એવું અહીંથી દેખાય છે. આ જ્યારે રક્ષક ભક્ષક બને ત્યારે સમાજે જાગવું પડે ને એની સામે પડવું પડે. જે લોકોના માટે લડવા વાળા વ્યક્તિઓને કોઈક લોકો જે છે સંઘ બચાવવા માટે કે ઉદ્યોગપતિઓના હિતને બચાવવા માટે લડતા હોય તો એવા લડવૈયાઓને જેલમાં પૂરી દેવા સુધીનું જ્યારે કામ થતું હોય ત્યારે એની સામે લડવાની જરૂર છે. ખેડૂતોની જમીનો જતી હોય એના માટે લડે તો એને જેલમાં પૂરી દે. જાણે ગુજરાત અને ભારત જે છે એ કોઈકના બાપનું 2-4 જણનું બની ગયું હોય એવું જ્યારે કરે છે ત્યારે એની સામે લડવાની જરૂર છે. નર્મદાનું પાણી, કોઈ કીધું કે પાણી છોડો આંદોલન વાળી વાત નહીં, આ ટૂંકમાં સાંભળી. સવાલ એ થાય કે નર્મદાનો ડેમ બન્યો, નર્મદાના નામે પાણી માંગ, નર્મદાના ડેમના નામે મત માંગ માંગ કર્યા અને એ પાણી જ્યારે ખેતરો સુધી પહોંચાડવાનું હોય તો અહીંયા ખેતરો સુધી નથી પહોંચતા અને વારેવારે કગરીએ ત્યારે એન્જિનિયર જે છે એમ કે અમારે હજુ આ રિપેરિંગ કરવાનું, પેલું રિપેરિંગ કરવાનું. તો મારુતિ ઉદ્યોગમાં પાણી જાય ત્યારે તમારે કેનાલ રિપેર કરવાની નથી આવવા તરી, ખેડૂતના ત્યાં જવાનું હોય ત્યારે તમારે કેનાલના ગાબડા પડે. દૂધના ભાવની વાત હોય કે ખેત પેદાશના ભાવની વાત હોય,
સરકાર હંમેશા જે છે એ મોઢું ફેરવી લે, પણ મોંઘવારી કરવાની હોય ત્યારે એમને કોઈ કશું નડતું નથી. સવાલ એ થાય કે ખેડૂતના બે છેડા મળે નહીં, માલધારી કે પશુપાલકના એને ખર્ચ. આપણા વચ્ચે કઈક મોદી સાહેબે એવું આમ બધાને વચન આપેલું, તમારી આવક બમણી થઈ જાય છે. આવક બમણી થાય કે ના થાય, આવક એમણે બમણી કરી નાખી. આખા દેશમાં અને અહીંયા બધે જ દરેક વસ્તુમાં ડીએપી ની થેલી કેટલા મળતી હતી, અને છેલ્લા કઈક 5-7 વર્ષથી એ મંડાણા છે, તે દિવસે ના વધે એટલો ભાવ રાતે વધે. મને કે અત્યારે ડીએપી નો ભાવ કેટલો છે વિચાર તો કરો. કે જે સવાલ એ થાય, આપણે એમ કે કશું તમે ના કરશો, તમે જેટલા ડીએપી ના ભાવ વધારીને જેટલા ઘણા કર્યા એટલા અમારા દૂધના ખેત પેદાશના ભાવ એટલા ઘણા કરી નાખો તો ખેડૂત